जय श्री कृष्ण बाळको, विषय सामान्य ज्ञान, धोरण एक, पाठ 14, ऊपर भूरा आकाशमां। पाठ 14 नुं नाम शुं छे बाळको? ऊपर भूरा आकाशमां। चलो आपणे ऊंचे आकाशमां सवारी करवा जईए। आकाशमां आवेली घणी जुदी जुदी वस्तुओ विशे तमे जाणी शको छो। અહીં આપણે આકાશમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે। દરેક વસ્તુ ચિત્ર ઓળખીને તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। બાળકો, તમને અહીં અલગ અલગ ચિત્ર દેખાય છે। એ ચિત્ર શેના છે? આકાશના છે। વીજળી છે, વાદળ છે, ચાંદો છે, સૂરજ, વરસાદ, મેઘધનુષ અને તાર, આ બધા ચિત્ર શેમાં હોય? આકાશમાં હોય। એટલે આપણું પાઠનું નામ શું આપેલું છે? ઉપર ભૂરા આકાશમાં। તમને આ બોક્સમાં અલગ અલગ શબ્દ આપેલા છે। આપણે પહેલાં ચિત્ર ઓળખવાનું છે અને ચિત્ર ઓળખીને બોક્સમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે। ચાલો, એક નંબરનું આ ચિત્ર શેનું છે? વીજળીનું છે। આમાં વીજળી ક્યાં લખેલું છે આપણે શોધવાનું છે। તો અહીંયા 3 નંબરમાં વી જળી, આપણે શબ્દ અહીંયા લખવાનો, વી જળી। ચાલો હવે 2 નંબરનું ચિત્ર તમે બધા ઓળખતા જશો। શેનું ચિત્ર દેખાય છે આકાશમાં? શું હોય આને? શું કહેવાય? વાદળ કહેવાય। તો આ બોક્સમાં આપણે શબ્દ ગોતાં, વાદળ ક્યાં લખેલો છે? તો પેલો છે વાદળ। તો આપણે અહીં શબ્દ લખવાનો વાદળ। પછી 3 નંબરમાં કયું ચિત્ર દેખાય છે? આ ચિત્ર બધા ઓળખતા આવડતું જશે, બરાબર ને? કેનું ચિત્ર દેખાય છે? સાંજે શું દેખાય? ચાંદો। તો આપણે ચાંદો ક્યાં લખેલો છે બોક્સમાં? ચાંદો। આપણે આ શબ્દ ક્યાં લખવાનો 3 નંબરમાં? ચા દને કાનો માતર દો। બાળકો, 4 નંબરનું ચિત્ર શેનું દેખાય છે? સૂરજ। તો આમાં સૂરજમાં સૂરજ શબ્દ ક્યાં આપેલો છે? સૂરજમાં પહેલો અક્ષર શું આવે? સુરજ। આ શબ્દ આપણે ક્યાં લખવાનો? 4 નંબરમાં સુરજ। બાળકો, આ ચિત્ર તમે બધા ઓળખતા જશો। શેનું દેખાય છે? વરસાદનું। તો વરસાદમાં પહેલો અક્ષર શું આવે? વ ર સ ને કાનો સા દ। આ શબ્દ આપણે કયા નંબરમાં લખીશું? 5 નંબરમાં વ ર સ ને કાનો સા દ, વરસાદ। પછી તેના પછી 6 નંબરમાં આ ચિત્ર શેનું છે? તારાનું। તો તારા ક્યાં છે? તારામાં પહેલો અક્ષર ત ને કાનો તા, ર ને કાનો રા, તારા। આપણે ક્યાં લખવાનો તે શબ્દ? 6 નંબરમાં તા રા। પછી બાળકો, આ ચિત્ર શેનું છે? મેઘધનુષનું। મેઘધનુષમાં કેટલા રંગો આવે? 7 રંગો આવે, આને શું કહેવાય? મેઘધનુષ કહેવાય। ચાલો, આમાં મેઘધનુષ ક્યાં લખેલું છે? તો તમે પહેલાં મેઘધનુષ બોલો તો પહેલો અક્ષર શું આવે? મે આવે। તો મને કાનો માત્ર મે ક ધનુષ, તો એ શબ્દ આપણે ક્યાં લખશું? 7 નંબરમાં મે ક ધનુષ। બાળકો, આપણે આજે શું શીખી ગયા? આકાશમાં કયા કઈ વસ્તુ હોય? વીજળી, વાદળ, ચાંદો, સૂરજ, વરસાદ, તારા અને મેઘધનુષ। આ તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે અને સાથે વાંચવાનું પણ છે। બાળકો, તમારા બધા ચિત્ર નોટબુકમાં સરસ દોરવાના છે અને શબ્દ બોક્સમાંથી વાંચીને નીચે ચિત્ર જોઈને લખવાના છે।